નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે યુનિટ 5ની અંદર એક્ટિવિટી 2 આપણે ચાલુ હતી. એક્ટિવિટી 2ની અંદર ડાયલોગ વિધિનો ડાયલોગની અંદર આપણે એક પાર્ટ છે તે જોઈ લીધો હતો અને આપણે ત્યાર પછી છે એ આ વિડીયોની અંદર જોવાનું હતું. તો આ છે એક્ટિવિટી 2, એની અંદર ધનુષ અને રાઘવ બે ફ્રેન્ડની વાત કરવામાં આવેલી હતી કે તે વાત કરતાં કરતાં તેના અંકલને ઘરે જાય છે, વચ્ચે એકાઉન્ટ ખોલવાની વાત આવે છે, તે રેડિયો ભીંડી ઉપર ન્યૂઝ સાંભળે છે તેમાં, પછી એકાઉન્ટની વાત આવે છે, તેઓને ખાતું ખોલવું હોય છે, તેના અંકલની તે મદદ લે છે અને તેના અંકલ છે તેની સાથે બેંકે જવા માટે તૈયાર થાય છે, તેની મદદ કરવા માટે તૈયાર થાય છે. ત્યાર પછી તેના અંકલ છે તે નાસ્તો બનાવવા જાય છે અને આ બંને મિત્રો છે એ ટેલિવિઝન ચાલુ કરે છે. ત્યારે ટેલિવિઝનમાં છે એક અનાઉન્સમેન્ટ આવે છે સ્ક્રીન ઉપર. શેનું અનાઉન્સમેન્ટ આવે છે? તો કે ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી, કે ઓ પ્લસ નું બ્લડ છે તરત જ ડોનેટ કરો. તેના કોન્ટેક નંબર નીચે આપેલા છે 0383838955. તો હવે આ બંને છે આ જાહેરાત જોઈ અને વાતચીત કરે છે કે વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ, કે આ ઓ પોઝિટિવ એ શું છે ધનુષ, એવું પૂછે છે ધનુષ. આ ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, કે તે છે એ બ્લડ ગ્રુપનું એક નામ છે. સેડ મનુભાઈ, મનુભાઈ આવો જવાબ આપે છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ, શું કહે છે કે તેઓને નીડ એટલે કે જરૂરિયાત, તેઓને છે એ બ્લડ, બ્લડ એટલે કે ખૂન લોહી, કે તેઓને છે આ બ્લડની જરૂરિયાત શા માટે છે. આસ્ક ધનુષ, ધનુષ આવો પૂછે છે. પરહેપ્સ સમવન નીડ્સ ઇટ, શું કહે છે, કદાચ. પરહેપ્સ એટલે શું થાય, કદાચ, કદાચ છે એ કોઈકને તેની જરૂર હશે. ધે મે બી અ સર્જરી, મારા મત મુજબ સર્જરી હશે, એમ એ કોઈ ઓપરેશન થતું હશે ત્યારે તેને કોઈ વ્યક્તિને ખૂનની જરૂર હશે. સેડ મનુભાઈ, બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ, શું કહે છે કે અંકલ કે આ જાહેરાત આવેલી છે તો તમે શા માટે તેમની હેલ્પ એટલે કે મદદ કરી, તમે શા માટે તેમની મદદ નથી કરતા. રાઘવ આસ્ક્ડ, રાઘવ પૂછે છે. નો આઈ કેન નોટ, ના હું કરી શકતો નથી. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પ્લસ, શું કહે છે કે મારું બ્લડ ગ્રુપ છે કયું છે, બી પ્લસ. અંકલ રિપ્લાય, અંકલ જવાબ આપે છે, કારણ કે બ્લડ છે એ ઘણા પ્રકારના હોય છે, બધા જ બ્લડ છે, બધા જ વ્યક્તિ છે બધી વ્યક્તિને બ્લડ આપી શકતા નથી. અંકલ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો, હવે આ બંને શું કહે છે કે અંકલ કે અત્યારે છે એ અમારે કાર્ટૂન જોવાનો સમય છે. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ, રાઘવ અને હું છે એને ક્યારેય પણ મિસ કરતા નથી એટલે કે ભૂલતા નથી, તે અમે તમને તેમને છે કાર્ટૂન શોને છે એ દરરોજ જોઈએ છીએ. કેન વી વોચ ઇટ, કે શું તમે અમે છે તેને જોઈ શકીએ છીએ. સેટ ધનુષ, ધનુષ આવું કહે છે. ઓફ કોર્સ, કે જરૂર ચોક્કસ. ઇન ધ મેન વાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ, અને હું છે પ્રિપેર એટલે તૈયાર કરવું, સ્નેક એટલે કે નાસ્તો, તો હું તમારા બંને માટે નાસ્તો તૈયાર કરું છું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ છે, રાઘવ શું કહે છે, અંકલ તમે ખરેખર છે એક કાળજી રાખનાર વ્યક્તિ છો. બોથ ધ બોયઝ વોચ ધ કાર્ટૂન શો, બંને છોકરાઓ છે એ કાર્ટૂન શો જુએ છે. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ, શો પૂરો થાય છે અને મનુભાઈ છે એ નાસ્તો લઈને આવે છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો, અંકલ આસ્ક્ડ, અંકલ શું પૂછે છે કે તમે બંને એ છે કાર્ટૂન શો એન્જોય કર્યો. યસ વી ડીડ, હા અમે એન્જોય કર્યું. હિયર આર યોર સ્નેક્સ, કે આ રહ્યો તમારા બંનેનો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર, કે તે નાસ્તાને લ્યો અને મને કહો કે તે કેવો બન્યો છે. ત્યાર પછી શું કહે છે, ડિલિલિયસ એઝ ઓલવેઝ બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ, શું કહે છે કે હંમેશાની જેમ છે આ નાસ્તો છે ખૂબ જ સરસ છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન, કે આભાર કે મારા બાળકો. એન્જોય ધ સ્નેક્સ, આઈ રીડ ધ ન્યૂઝ પેપર, તમે નાસ્તાને એન્જોય કરો અને હું ન્યૂઝ પેપર વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝ પેપર, મનુભાઈ છે એ ન્યૂઝ પેપર વાંચે છે. હે બોયઝ હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. મનુભાઈ છે ન્યૂઝ પેપર વાંચતા હોય છે ત્યારે એને એક ન્યૂઝ દેખાય છે. શું કહે છે છોકરાઓને, કે છોકરાઓ તમારા બંને માટે એક રસપ્રદ ન્યૂઝ આપેલી છે. વોટ ઇઝ ઇટ ધનુષ, આ કઈ ન્યૂઝ છે ધનુષ, એવું પૂછે છે. રીડ ઇટ યોર સેલ્ફ, તમારી રીતે જ વાંચો. રિપ્લાય મનુભાઈ, રિપ્લાય મનુભાઈ છે આવો રિપ્લાય આપે છે, જવાબ આપે છે. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ, કે જે ન્યૂઝ પેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, બંને છે એ આ એડવર્ટાઇઝમેન્ટ વાંચે છે. તો ચાલો જોઈએ કે શેના વિશેની એડવર્ટાઇઝમેન્ટ છે. એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જો તમે તમારા ટેક્સ્ટબુકની અંદર
યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન માટેની એડવર્ટાઇઝમેન્ટ છે, મેજિક ઓફ હેન્ડ્સ હાથનું જાદુ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. કમ પેઇન્ટ યોર ઓવન કલરફુલ વર્લ્ડ, અહીંયા એક કોષ્ટક આપેલું છે, તેમાં ડેટ આપેલી છે આ પેઇન્ટિંગ કોમ્પિટિશનની, ઝોન આપેલું છે કે કઈ કઈ જગ્યાએ છે, ક્યાં ક્યાં ઝોનમાં છે અને તેની પ્લેસ આપેલી છે. તો કે 16th March, 22 March, 29th March અને 4th April. ઝોન ક્યાં ક્યાં છે? તો કે સાઉથ, નોર્થ, મિડલ અને વેસ્ટ. અને પ્લેસ કઈ છે? કે સાઉથમાં છે સુરત સરસ્વતી વિદ્યાલય, નોર્થમાં છે પાટણ સર્વોદય વિદ્યાલય, મિડલમાં છે અહેમદાબાદ સ્મૃતિ વિદ્યાલય અને વેસ્ટમાં છે રાજકોટ માધુર્ય વિદ્યાલય. તો આ 4 જગ્યાએ છે આ કોમ્પિટિશન આવેલું છે. કોમ્પિટિશનનો ટાઈમ કયો છે? કે 10 AM ટુ 10 PM, કે 10 થી 1 વાગ્યા સુધીનો છે. એની થીમ કઈ છે? સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર, એટ્રેક્ટિવ પ્રાઇસ ટુ બી વોન. કે એની થીમ છે પર્યાવરણ બચાવવું અને પાણી બચાવવું. એની પ્રાઇસ કઈ છે? આકર્ષક પ્રાઇસ. તો કે ફર્સ્ટ પ્રાઇસ છે તેને 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ, કનક પટેલ સાથે 1 અઠવાડિયા માટેનું એનિમેશન વર્કશોપ મળશે. સેકન્ડ પ્રાઇઝ વાળા જે વ્યક્તિ છે, વિનર છે, તેને 3 week વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન સાથે 3 weekનો વર્કશોપ મળશે. અને થર્ડ પ્રાઇઝ જેને મળશે તેને 1 day ટ્રેકિંગ કેમ્પ, એક ટ્રેકિંગ કેમ્પ માટેનો 1 દિવસ મળશે. 100 કન્સોલેશન પ્રાઇઝ એન્ડ એસલ વિથ 5 બ્રશિસ, અ 3D સર્ટિફિકેટ ફોર ઓલ ફોર એન્ટ્રી ફ્રોમ લોગોન ટુ એન્ટ્રી. ક્યારે શેમાંથી કરવાની છે? તો કે www.youngword.org. કમ કલર યોર ઇમેજિનેશન. આ આપેલી છે આખી પેઇન્ટિંગ માટેની એક જાહેરાત, પેઇન્ટિંગ કોમ્પિટિશન માટેની જાહેરાત. વાવ, આ બંને વાત કરે છે. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ, કાં તો ખૂબ જ આકર્ષક ઇવેન્ટ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક. રાઘવ ધનુષને પૂછે છે કે તું ભાગ લઈશ? શ્યોર. વોટ અબાઉટ યુ? ધનુષ સેડ કે હા જરૂરી, કે હું તો લઈશ. તું શું કહે છે? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ, કે હું પણ તેમાં ભાગ લઈશ. રાઘવ પણ આવું કહે છે. તો આ છે એક સરસ મજાનું ઇની ડાયલોગ, વિધિન ડાયલોગ, એક ડાયલોગમાંથી બીજો ડાયલોગ, એક ડાયલોગની અંદર બીજો ડાયલોગ. આમાં ઘણા બધી વસ્તુની, આ ધનુષ રાઘવ છે રમતના મેદાનથી મનુભાઈ એના અંકલના ઘરે જાય છે, ત્યાં સુધીમાં ઘણી બધી વાતચીત કરે છે, ઘણી બધી વસ્તુઓ વિશે વાતચીત કરે છે. તો આપણે જોઈ ગયા છે. હવે તમારે આગળ જે એક્ટિવિટી 2 એ આપણે પૂરી કરી દીધી છે. એક્ટિવિટી 2ની અંદર જે બી અને સી આપેલી છે, બી છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, આ ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ જે આપણે યુનિટ જોયું છે તેને આધાર લખવાના છે. અને સી એક્ટિવિટી છે એમાં 10 ક્વેશ્ચન આપેલા છે. આન્સર ધીસ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. 10 પ્રશ્નો છે. તો આ બી અને સી એક્ટિવિટી છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. તો આટલું છે, હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાનું છે તમારી બુકની અંદર. ઓકે, સમજાઈ ગયું બધાને? જે ફરજિયાત છે હોમવર્ક કરવું એ ફરજિયાત છે. ઓકે, થેન્ક યુ.